वंदे गुजरात। नमस्कार बाल मित्रों, गुड मॉर्निंग, हाउ आर यू ऑल? फाइन, वेरी गुड। चिल्ड्रन, यूनिट फोर शुरू थयो त्यारथी लईने अत्यार सुधी आपणे घणा बधा एक्शन वर्ड शीख्या, साथे साथे पिक्चर डिस्क्रिप्शन पण जोई गया। हु इज कुकिंग, हु इज એટલે હું થી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપતા પણ તમને આવડી ગયું। આજે આપણે એક્ટિવિટી 7 કરવાના છીએ। સી ઓન પેજ નંબર 75 પેજ નંબર ઉપર જુઓ, એક્ટિવિટી 7 આપેલી છે। હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો। એક્ટિવિટી 7 સાંભળો અને અભિનય સાથે ગાઓ। જો મિત્રો, આપણે પહેલી એક્ટિવિટીમાં પોયમ ગાઈ હતી અને એક્શન સાથે પણ કરી હતી। હવે આપણે બીજી પોયમ શીખવાની છે અને સાથે સાથે એક્શન પણ કરવાની છે। તમે જુઓ, આ પોયમમાં માત્ર બે સ્ટાંજા આપેલા છે, પણ આપણે માત્ર બે સ્ટાંજા નહીં પણ હું તમને ત્રણ સ્ટાંજા શીખવાની છું। ત્રીજું સ્ટાંજા અહીં નથી આપેલું, પણ ધોરણ 3માં આ ત્રણેય સ્ટાંજા સાથે પોયમ આપેલી છે, તો આપણે પણ ત્રણેય સ્ટાંજા સાથે શીખીશું। ચલો હું પોયમનું રેસિટેશન કરું છું, તમે ધ્યાનથી સાંભળજો। પહેલું અને સેકન્ડ સ્ટાંજા અહીંયા આપેલું છે, થર્ડ સ્ટાંજા જે નથી આપેલું એ તમે તમારી નોટબુકમાં નોંધી લેજો। ચલો હું રેસિટેશન કરું છું, તમે ધ્યાનથી સાંભળજો। પુટ યોર રાઈટ હેન્ડ ઇન, પુટ યોર રાઈટ હેન્ડ આઉટ, પુટ યોર રાઈટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ। હવે સેકન્ડ સ્ટાંજા, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, શેક ઇટ ઓલ અબાઉટ, ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ। જો મિત્રો, અત્યારે આપણે જે પોયમ રેસિટેશન કર્યું એમાં બે સ્ટાંજા આપેલા છે, જે થર્ડ સ્ટાંજા નથી આપેલું એ તમારે વધારે ધ્યાનથી સાંભળવાનું છે અને આ સ્ટાંજા તમને સ્ક્રીન ઉપર પણ દેખાશે। પુટ યોર હોલ સેલ્ફ ઇન, પુટ યોર હોલ સેલ્ફ આઉટ, પુટ યોર હોલ સેલ્ફ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ। ચલો મિત્ર, આ સ્ટાંજાનું રેસિટેશન સાંભળ્યા પછી આપણે આ ગાતા શીખીએ। હા, અહીં જે શિક્ષક તમને આ પોયમ શીખવશે એની સાથે સાથે તમારે ગાવાનું છે અને એક્શન પણ કરવાની છે, તો ચાલો લેટ્સ લર્ન ધીસ પોયમ। પુટ યોર રાઈટ હેન્ડ ઇન, પુટ યોર રાઈટ હેન્ડ આઉટ, પુટ યોર રાઈટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, ડુ ધ હોંકી પોંકી, ડુ ધ હોંકી પોંકી, do the honky ponky, do the honky ponky and turn yourself around, that's what it's all about. Put your left hand in, put your left hand out, put your left hand in and shake it all about,
Do the honky ponky, do the honky ponky, do the honky ponky, do the honky ponky, and turn yourself around. That's what it's all about. Put your whole self in, put your whole self out, put your whole self in and shake it all about. Do the honky ponky, do the honky ponky, do the honky ponky, do the honky ponky and turn yourself around. That's what it's all about. Have a rhyme. લાઇન બાય લાઇન અહીંથી હું ગાઈશ અને એ પ્રમાણે તમારે એને રિપીટ કરવાની છે, પણ હા, સાથે એક્શન કરવાનું ન ભૂલશો. સો આર યુ રેડી? લેટ્સ સ્ટાર્ટ. પુટ યોર રાઇટ હેન્ડ ઇન, પુટ યોર રાઇટ હેન્ડ આઉટ. પુટ યોર રાઇટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. Do the honky ponky, do the honky ponky. And turn yourself around. That's what it's all about. Let's see the next stanza. Put your left hand in, put your left hand out. Put your left hand in and shake it all about. Do the honky ponky, do the honky ponky. And turn yourself around. That's what it's all about. Now let's see the last stanza. Put your whole self in, put your whole self out. Put your whole self in and shake it all about. Do the honky ponky, do the honky ponky. And turn yourself around. That's what it's all about. શિક્ષક મિત્રો, હવે પુટ યોર રાઇટ ફૂટ ઇન રાઇમનો ફર્સ્ટ સ્ટાન્જા હું ગાઈશ, ત્યારબાદ એ તમારે ગાવાનો છે. એ જ રીતે આપણે ક્રમશઃ આ રાઇમના બધા જ સ્ટાન્જા ગાઈશું. એકવાર હું સ્ટાન્જા કમ્પ્લીટ કરું, ત્યારબાદ એ સ્ટાન્જા તમારે રિપીટ કરવાનો છે. સો લેટ્સ બિગીન. Put your right hand in, put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky ponky, do the honky ponky. Do the honky ponky, do the honky ponky. And turn yourself around. That's what it's all about. Put your left hand in, put your left hand out. Put your left hand in and shake it all about. Do the honky ponky, do the honky ponky. Do the honky ponky, do the honky ponky. And turn yourself around.
and turn yourself around. That's what it's all about. Put your whole self in, put your whole self out, put your whole self in and shake it all about. Do the honky ponky, do the honky ponky, do the honky ponky, do the honky ponky, and turn yourself around. That's what it's all about. યસ ચિલ્ડ્રન, હોંકી પંકી ગાવાની બધાને મજા આવી ને એક્શન સાથે? હા, પણ હજી એકવાર આ પોયમ આપણે ફરી ગાવાની છે. પહેલા તો તમે શિક્ષકની મદદથી ગાઈ, હવે તમારે વર્ગખંડમાં આ પોયમ જાતે કરવાની છે. રિસીવિંગ સેન્ટરના શિક્ષક મિત્રોને વિનંતી છે કે વર્ગખંડમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એનો મોટો સર્કલ બનાવે અને આ પોયમ આખી એક્શન સાથે કરાવડાવે. આ એક્ટિવિટી માટે તમને અહીંથી થોડો સમય આપવામાં આવે છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
ઓકે, બધાએ પોયમની મજા માણી? પહેલા તો શિક્ષકની મદદથી ગાઈ હતી, આ વખતે તમે જાતે ગાઈ હશે તો તમને વધુ આનંદ આવ્યો હશે, રાઈટ? ચલો, પોયમની મજા માણ્યા બાદ હવે આગળ વધીએ. સી એક્ટિવિટી 8, વિચ ઇઝ ગીવન ઓન પેજ નંબર 76. સો પ્લીઝ ટર્ન યોર પેજ એન્ડ સી એક્ટિવિટી 8. હું ઇન્સ્ટ્રક્શન છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે. એક્ટિવિટી 8, તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે રમત રમો, જેમાં નીચેની હેલ્પલાઇન સૂચનાઓનો ઉપયોગ કરો. જો મિત્રો, આજનો ક્લાસ તો આપણો કેટલો મજાનો છે. પહેલા પોએમ ગાઈ અને હવે રમતની વાત આવી, હે ને? માત્ર અંગ્રેજી શીખવાનું નહીં, પણ આ તો શીખતા શીખતા રમવા પણ તમને મળે. પોએમ ગાવાની અને રમત રમવાની. તમને ખ્યાલ છે આ રમત કઈ રીતે રમાય? ઓકે, તમે ગુજરાતીમાં ગાંધીજી કહે રમત રમો છો કે નહીં? હા, આપણે બધા રમતા હોઈએ ફ્રી ટાઈમમાં પણ. આ રમત પણ કંઈક એવી જ છે. આ રમત કઈ રીતે રમાય, ચલો એનો એક નાનકડો વિડીયો જોઈએ. હવે હું જે એક્શન કરવાનું કહું એ તમારે મારી સાથે સાથે કરવાની, રાઈટ? યુ હેવ ટુ ફોલો મી. ટચ યોર નોઝ. ઓકે, ટચ યોર હેડ. વોટ ઇઝ ઇટ? હેડ, રાઈટ? ટચ યોર હેડ. નાઉ ટચ યોર રાઈટ ઇયર. રાઈટ ઇયર, વેરી ગુડ. ટચ યોર રાઈટ. નાઉ ટચ યોર લેફ્ટ ઇયર. ઓકે, નાઉ ટેપ યોર નીઝ. Now close your eyes. You don't need to put. Just you close eyes. Close your eyes. Close your eyes. Okay. Now open your eyes. Okay. Snap your fingers. Clap your hands. Okay. હવે હું એક પણ એક્શન નહીં કરું, ખાલી સૂચના આપીશ, રાઈટ? હું સૂચના આપીશ, તમારે જાતે એક્શન કરવાની. આવડશે ને બધાને? ઓકે, નાવ સ્નેપ યોર ફિંગર્સ. સ્નેપ યોર ફિંગર્સ. અવાજ આવવો જોઈએ, આવે છે ને? ઓકે, ક્લેપ યોર હેન્ડ. ટચ યોર નોઝ. ટચ યોર નોઝ. ટચ યોર નોઝ. ઓકે, નાવ ટેપ યોર નીઝ. ઓકે, ટચ યોર રાઈટ ઇયર. Right here. Okay. Close your eyes. Close your eyes. Now open your eyes. Okay. Sit down. Now we are going to play a game. Now we are going to play a game. તમે ગુજરાતીમાં રમો છો, રાઈટ? ગાંધીજી કહે. આવી રમત રમો છો? એ રમતમાં શું હોય? ગાંધીજી કહે એ ક્રિયા કરવાની, અને ગાંધીજી વગર ક્રિયા કરવાનું કે તો એ ક્રિયા કરવાની. એ જ રીતે આપણે ઇંગ્લિશમાં કઈ રમત રમીશું? રાજા સેઝ, રાઈટ? ગુજરાતીમાં વી હેવ ગાંધીજી કહે, અને ઇંગ્લિશમાં રાજા સેઝ. રમતનું નામ શું છે? રાજા સેઝ. ઓકે, હવે અહીંયા આપણે આ રમત રમીએ ત્યારે રાજાની જગ્યાએ આપણે પોતાનું નામ બોલી શકીએ. ઇફ આઈ સે સીમા સેઝ, રાઈટ? હું એવું કહું સીમા સેઝ, અને પછી જે એક્શન કરવાનું કહું એ તમારે એક્શન કરવાની. અને સીમા શબ્દનો ઉપયોગ કર્યા વગર ક્રિયા કરવાનું કહું તો કરવાની? વેરી ગુડ. ઇફ આઈ સે સીમા સેઝ ટચ યોર નોઝ, તો તમારે એ ક્રિયા કરવાની, રાઈટ? અને હું ખાલી એટલું કહું ટચ યોર નોઝ તો કરવાની? બધાને સમજાઈ ગયું? જો હું એવું કહું સીમા સેઝ ટચ યોર નોઝ, તો તમે બધા શું કરશો? યસ, યુ વિલ ટચ યોર નોઝ. તમારે ટચ નોઝને ટચ કરવાનું છે. ઇફ આઈ સે સીમા સેઝ ટચ યોર હેડ, તો યુ વિલ ડુ. પણ જો હું એવું કહું ટચ યોર હેડ, તો હેડને ટચ કરશો? ઓકે, અને જે કરે એ? વેરી ગુડ, રાઈટ? હવે બધા ઉભા થઈ જાઓ, અને હું જે રીતે રમાડું એ રીતે તમારે રમત રમવાની. ઇફ આઈ સે સીમા સેઝ ટચ યોર નોઝ, યુ વિલ ફોલો, અને જે નહીં કરે એ આવો. ઓકે, સીમા સેઝ ક્લેપ યોર હેન્ડ. સીમા સેઝ ક્લેપ યોર હેન્ડ. ઓકે,
Now snap your fingers. Out. બધા આઉટ થઈ ગયા ને? કેમ? કારણ કે મેં સીમા સેઝ નતું કીધું. કીધું તું મેં? ના, મેં સિમ્પલી શું કીધું તું? સ્નેપ યોર ફિંગર્સ. આપણે સમજ્યા ને કે સીમા સેઝ કહે ત્યારે ક્રિયા કરવાની, અને એમને એમ કહું તો ક્રિયા કરવાની. હવે સમજાયું બધાને? પાક્કું? હવે કોઈએ ભૂલ નહીં કરવાની. ઓકે, સીમા સેઝ સ્નેપ યોર ફિંગર્સ. ઓકે, નાવ ટચ યોર નોઝ. શી ઇઝ આઉટ, રાઈટ? શી વોઝ ગોઈંગ ટુ ટચ હર નોઝ. ઓકે, પ્લીઝ યુ સીટ ડાઉન ઓન ધ. ઓકે, નાવ સીમા સેઝ ક્લેપ યોર હેન્ડ્સ. સીમા સેઝ સ્નેપ યોર ફિંગર્સ. નાવ ટચ યોર હેડ. વેરી ગુડ. સીમા સેઝ ટચ યોર રાઈટ હેન્ડ. I said touch your right ear, right? Okay. Seema says tap your knees. Seema says tap your knees. Okay, now close your eyes. Yes, હવે કોઈ એ ના કરો, right? Okay, please sit down. Yes, children. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આ રમત કઈ રીતે રમવાની છે. શિક્ષકની જગ્યા એક વિદ્યાર્થી આગળ આવશે અને બાકીના બધા વિદ્યાર્થીઓ સર્કલમાં ઉભા રહેશે, અને એ વિદ્યાર્થી એવું કહે, જેવી રીતે મારું નામ સીમા છે તો હું કહું સીમા સેઝ ટચ યોર નોઝ, તો તમારે નોઝ ટચ કરવાનું, અને ખાલી હું એવું કહું ટચ યોર નોઝ તો તમારે એ ઇન્સ્ટ્રક્શન ફોલો નહીં કરવાની, અને જે વિદ્યાર્થીઓ આ ઇન્સ્ટ્રક્શન ફોલો કરે એ ગેમમાંથી આઉટ થઈ જાય, રાઈટ? તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો આ રમત રમીએ. રિસીવિંગ સેન્ટરના શિક્ષક મિત્રોને વિનંતી છે કે જે રમત તમે અત્યારે નિહાળી એ જ પ્રમાણે વર્ગખંડના વિદ્યાર્થીઓ પાસે આ રમત કરાવીએ. આ રમત રમવા માટે તમને અહીંથી થોડો સમય આપવામાં આવે છે.
યસ ચિલ્ડ્રન, તમને આ રમત રમવાની મજા આવી? જનરલી આપણે ગુજરાતીમાં આ રમત રમતા હોઈએ, પણ જ્યારે હવે આપણે ઇંગ્લિશ આવડે છે તો ઇંગ્લિશમાં રમવી જોઈએ, જેથી કરીને રમતની સાથે સાથે અંગ્રેજી શીખાતું જાય અને એની પ્રેક્ટિસ પણ કરાતી જાય. જો મિત્ર, આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ લેંગ્વેજમાં ખાલી એક વસ્તુ શીખી લેવાથી ન આવડી જાય, એ શીખ્યા પછી એને વારંવાર ઉપયોગ કરવો પડે, રોજિંદા જીવનમાં એનો પ્રેક્ટિસ કરવી પડે, તો જ ભાષા આવડે. કારણ કે પ્રેક્ટિસ દ્વારા જ આપણે ભાષા શીખી શકીએ, રાઈટ? સો કીપ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ એવરી ડે. વર્ગખંડમાં જે પણ એક્શન વર્ડ શીખાય, જે પણ ઇન્સ્ટ્રક્શન અપાય, એ બધી તમારે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા રહેવું જોઈએ, રાઈટ? આઈ હોપ કે તમને આ રમત રમવાની, પોયમ શીખવાની ખૂબ જ મજા આવી હશે. અને શિક્ષક મિત્રોને વિનંતી છે કે અત્યારે કદાચ તમને થોડોક સમય આ રમત માટે મળ્યો હોય, પણ જ્યારે પણ ફ્રી તાસ હોય ત્યારે આ રમત અંગ્રેજીમાં જ બાળકો પાસે રમાવો. રાઈટ, આવતા ક્લાસમાં આપણે ફરીથી મળીશું. ટેલ ધન, બાય. અ સ્ક્વેર પીસ ઓફ પેપર, ગ્લુ, લેમન્સ, સુગર, સોલ્ટ એન્ડ અ ગ્લાસ ઓફ વોટર. તો મિત્રો, આ બધી ચીજ વસ્તુઓ સાથે આવતા ક્લાસમાં મળીશું.